ઉત્તરાયણ પર્વ નિમિત્તે જામનગર નજીક આવેલા ઢીંચણા ગામે આયમાના મંદિરે મહાપ્રસાદ અને ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ આયોજન હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. ઢીંચણા ગામમાં વસતા હિન્દુ અને મુસ્લિમ લોકો દર વર્ષે આયમાના મંદિરે ઉત્સવ ઉજવે છે. મકર સંક્રાંતિ પર્વ પર જેમાં મંદિરે પ્રસાદ અને બપોર બાદ ઘોડા રેસનું આયોજન પણ કરવામાં આવે છે. ઘોડા રેસમાં વિજેતાઓને પાઘડી પહેરાવીને સન્માનિત પણ કરવામાં આવે છે. આ વર્ષે જાફરભાઈ કોટાઈનું ઘોડો રોકેટ નામના પહેલા નંબરે આવ્યું હતું. આ ઘોડા રેસ જોવા માટે આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ આયોજન સબીરભાઈ અખાણી અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગર નજીક ઢીંચણા ગામ આવેલું છે. આ ઢીંચણા ગામની અંદર આયમાતાનું મંદિર આવેલું છે. આ મંદિરના ગામજનો દ્વારા આયોજન કરવામાં આવે છે. આ આયોજનના ભાગમાં ઘોડાના રેસ, મોટા ભાગમાં પ્રસાદી અને ઘોડાના રેસ, આ આયોજનને આગળ વધારવા માટે ગામજનો તથા આજુબાજુના ગામના વિસ્તારોના લોકોની મદદથી આ કાર્યને આગળ દર વર્ષે વધારતા હોય છે. એમાં મોટામાં મોટો ફાળો અને મોટામાં મોટી સફળતા બધા લોકો લે છે અને બધા લોકોને મળે છે. પ્રસાદીના ભાગમાં લાપસી અને દાડાનો પ્રોગ્રામ રાખીએ છીએ અને દર વખતે નવા આયોજન કરતા હોય છે. લોકોને મનોરંજન થાય અને શાંતિથી બહારના વિસ્તારમાં એક સારું પ્રોગ્રામ મળે, એકતાનું પ્રતિકતા છે હિન્દુ મુસ્લિમ સાથે મળી, અને આ પ્રોગ્રામને અમે વધારીએ છીએ. આ પ્રોગ્રામને પ્રસાદીને ન્યાજના રૂપે બધા સાથે મળી બનાવી અને વિતરણ કરીએ છીએ. મોટી ભાગમાં લોકો આવે છે, 6-7 હજાર લોકો આ પ્રસાદીનો લાભ લઈએ છે. મોટા ભાગમાં ગામજનો અને આજુબાજુના ગામના વિસ્તારોનો મોટામાં મોટો સફળતા રીતે આયોજનને પૂરું કરીએ છીએ.